સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજની વિવિધ શાળાઓમાં ગણેશ મહોત્સવ ઉજવાયો તથા મોદક સ્પર્ધા યોજાઈ. પ્રાંતિજ રેલવે સ્ટેશન રોડ ઉપર વિવિધ શાળા અને કોલેજો આવેલી છે, જેમાં પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત માતૃશ્રી એમ કે જોશી બાલમંદિરમાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલી માટીની મૂર્તિને ઢોલ નગારા સાથે ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષ સાથે ગણપતિજીની શોભાયાત્રા કાઢી સમગ્ર શાળા પરિસરમાં લઈ જવામાં આવી હતી. શોભાયાત્રામાં વિદ્યાર્થીઓના વાલી મિત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શોભાયાત્રા બાદ શાળામાં વિઘ્નહર્તા ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રીજીની પૂજા અર્ચના કરી આરતી ઉતારવામાં આવી હતી. શાળાના નાના ભૂલકાઓ તથા વાલી મિત્રોએ પણ આરતી ઉતારી પૂજન વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા. કેળવણી મંડળના ટ્રસ્ટી રહીશભાઈ કસબાતીની પ્રેરણાથી આ ગણેશ મહોત્સવ બાલમંદિરના આચાર્ય મંદાબેન જોશીના માર્ગદર્શન હેઠળ ઉજવવામાં આવ્યો હતો. ગણેશજીના પ્રિય એવા મોદક સ્પર્ધા પણ યોજવામાં આવી હતી. 25 વાલી મિત્રોએ મોદક સ્પર્ધામાં લાડુઓની થાળીઓ શણગારીને લાવ્યા હતા. બાલમંદિરના નાના નાના ભૂલકાઓ મરાઠી ડ્રેસમાં સજ્જ થઈ ઓમીરે ફ્રેન્ડ ગણેશા તથા આલા રે આલા ગણપતિ બાપ્પા આલા રે ગીતમાં સુંદર ડાન્સ કર્યો હતો. 25 વાલી મિત્રોએ મોદક સ્પર્ધામાં ભાગ લીધો. તેમાં પ્રથમ નંબરમાં પટેલ નીલમબેન તથા દેસાઈ હિનાબેનનો નંબર આવતા શાળાના આચાર્ય મંદાબેને ઇનામ આપી પુરસ્કૃત કર્યા હતા. શાળાના બાળકોએ ગણપતિના નારા બોલાવી ગણેશજીના ગીતો ઉપર ઝૂમી ઉઠ્યા હતા. આ પ્રસંગે શૈક્ષણિક સંસ્થાઓના વડાઓ હાજર રહ્યા હતા. એમ કે જોશી બાલમંદિરના નીપાબેન પૂનમબેન તથા સ્ટાફ મિત્રોના સહયોગથી ગણપતિ મહોત્સવ ઉજવ્યો હતો. જીલ રાવળ, જયદેશ દેવી, પ્રાંતિજ. ગરબા રસિકો માટે ખુશખબર, આવનાર નવલી નવરાત્રીને લઈને પ્રાંતિજ શહેરમાં છેલ્લા 12 વર્ષથી કાર્યરત એકલવ્ય ફાઉન્ડેશન દ્વારા ગરબા ક્લાસીસ શરૂ કરવામાં આવેલ છે. અવનવી ગરબાની સ્ટાઇલ શીખવાડવામાં આવશે. મર્યાદિત સંખ્યા લેવાની છે, તેથી વહેલા તે પહેલા નામ નોંધાવવા માટે આજે જ સંપર્ક કરો. દીપ્તિબેન હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, નંબર છે 9376151607. થર્ડ છે સ્વામી વિવેકાનંદ કોમ્પ્લેક્ષ, બીજો માળ સાખરિયા બસ સ્ટેશન પાસે, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.